विरमबादाबનું સ્વાગત છે। થરાદ બેઠક કબજે કરવા શંકર ચૌધરી મેદાને ઉતર્યા છે। નાની મોટી સભા કરી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં શંકર ચૌધરીએ થરાદમાં 100% મતદાન થવાની વાત કરી, સાથે લોકોએ કમલને મત આપવાનો નિર્ણય કરી લીધો છે અને સૌથી વધુ મતદાન થરાદમાં થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। આવા પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહેલો છે, ખાસ કરી અને નાની ગ્રુપ મીટિંગો તમે કરી રહેલા છો, કેવા પ્રકારનો પ્રતિસાદ લોકોમાં મળે છે? અભૂતપૂર્વ ઉત્સાહ છે। દરેકને લાગે છે કે આ વિકાસના મુદ્દા ઉપર આ વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટી સાથે જ આપણે જોડાવું અને મોટા પ્રમાણની અંદર પ્રજાજનો દરેકે દરેક જ્ઞાતિ સમાજમાંથી કમળ સાથે જોડાઈ રહ્યા છે, ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। હું અભૂતપૂર્વ કહેવાય એવો ઉત્સાહ પ્રજાની અંદર એક એક ગામની અંદર જોવા મળી રહ્યો છે। શંકરભાઈ, ખાસ કરીને 100% મતદાનની તમ અપીલ કરી રહેલા છો, ખરેખર શક્ય છે ખરા? હા, એટલે અહીંયા ગામે ગામ પ્લાનિંગ બનાવી રહ્યા છે બધા લોકો કે મતદાન કમળને કરવાનો નિર્ણય તો બધાએ કરી લીધો છે, હવે વધુમાં વધુ મતદાન થાય એનો નિર્ણય ગામો ગામ અત્યારે ચાલી રહ્યો છે અને ગામના યુવાનો વડીલો બધા દરેક જ્ઞાતિ સમાજ મળીને સંપૂર્ણ મને મારો ભરોસો છે કે ગુજરાતમાં સૌથી વધારે મતદાન કદાચ થરાદ વિધાનસભા વિસ્તાર કરાવશે। થરાદ વિધાનસભાના ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? મુખ્ય મુદ્દો વિકાસ છે, મોદી સાહેબ ઉપરનો ભરોસો અને ડેવલપમેન્ટ, એ ખાસ કરીને અહીંનો મુખ્ય એજન્ડા છે। પ્રધાનમંત્રી પોતાના ભાષણની અંદર યુવાનોને અપીલ કરે છે કે સૌ વધુ મતદાન કરે, લાગે છે તમારી વિધાનસભાની અંદર યુવાનો આ અપીલને સ્વીકારશે? બિલકુલ, મોદી સાહેબની આ અપીલને અમારા વિસ્તારના યુવાનોએ સ્વીકારી લીધી છે અને રાજ્યની અંદર સૌથી વધારે મતદાન કરવાનો રેકોર્ડ આ વિસ્તારના યુવાનો કરશે। તો બિલકુલ, હાલ શંકરભાઈ જે છે તે પ્રચાર કરી રહેલા છે, ઉત્સાહ એ જોવા મળી રહેલો છે, લોકો તેમને મળી રહેલા છે અને સૌથી વધુ મતદાન થાય તે પ્રકારનો રેકોર્ડનું આયોજન છે તે કરવામાં આવે છે તે પ્રકારનો શંકર ચૌધરીનો દાવો છે। પંકજ મકવાણા સાથે મયુર માકડીયા, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। પ્રોડક્શનના ધ્રુવીન શાહ આ વખતે નવા જ વિષય પર ગુજરાતી ફિલ્મ મેડલ લઈને આવી રહ્યા છે। ફિલ્મમાં જાણીતા કલાકારો જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયાએ તો અભિનય કરેલો છે, સાથે ચેતન દહિયા, મૌલિક નાયક, હેમાંગ દવે અને અર્ચન ત્રિવેદીએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે। ફિલ્મની કથા એક એવા શહેરી યુવક સાથે શરૂ થાય છે કે જે અંતરિયાળ ગામના બાળકોના ટેલેન્ટને દિશા આપવાનું કામ કરે છે। આ દરમિયાન તેના માર્ગમાં આવેલા સંઘર્ષો ફિલ્મની વાર્તાને રોમાંચક બનાવે છે। આ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરમાં રજૂ થવા જઈ રહી છે। આ મેડલ નામની ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ અજીત છે અને અજીત એટલે એવો માણસ જેને એંગર મેનેજમેન્ટના ઇસ્યુ છે। એ સ્કૂલની એક નાનકડી સરકારી સ્કૂલમાં નોકરી લેવાનું નક્કી કરે છે અને પછી શું થાય છે એ આ ફિલ્મમાં જોવા જેવી વાત છે। એ આવું કેમ કરે છે એની એક અલગ વાર્તા છે। આટલી સરસ મજાની ફિલ્મના ભાગ બનવા માટે મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે અને આઈ એમ શ્યોર દરેક ગુજરાતી આ ફિલ્મ બહુ જ એન્જોય કરશે। થેન્ક યુ। તો હાલમાં ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું અને ફિલ્મની અંદર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર।